સંખેડા તાલુકાના પીપરસટ ગામે બરોડા પબ્લિક સ્કૂલ ખાતે 74મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયો, જેમાં વૃક્ષો વાવવાથી શું ફાયદો થાય તેની ખેડૂતોને સમજણ અપાઈ હતી અને ખેડૂતોને ચેક વિતરણ કરી લાભ અપાયા હતા. આદિવાસી વિસ્તારમાં ખેડૂતોમાં જાગૃતિ આવે, વૃક્ષો વાવે, જિલ્લો હરિયાળો બને તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. 50,000 જેટલા વૃક્ષો વાવનાર ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરાયા હતા, જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખે જન્મદિવસ નિમિત્તે લોકોને 5 વૃક્ષો વાવવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય અભયસિંહ તડવી, તાલુકા પંચાયત પ્રમુખ સંજય દેસાઈ, ગાંધીનગરના ગીર ફાઉન્ડેશનના નિયામક આર કે સુગુર સહિતના જિલ્લા અને તાલુકાના વન અધિકારીઓ હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાનો જિલ્લા કક્ષાનો 74મો વન મહોત્સવ આજે સંખેડા તાલુકાના પીપરસટ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે ઉજવવામાં આવ્યો છે. આજરોજ આ 74મા વન મહોત્સવ નિમિત્તે જે ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ રોપાઓનું રોપ કરે છે એવા ખેડૂતોને ચેક વિતરણ કરવામાં આવ્યા છે અને ખૂબ સારી રીતે આપણો છોટાઉદેપુર જિલ્લો હરિયાળો બને એ હેતુસર આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. અને મારા તરફથી દરેક ખેડૂતોને અને દરેક વાલીઓને વિદ્યાર્થીઓને એક સૂચન કરવામાં આવેલું છે કે આપણી વર્ષગાંઠ, લગ્નની વર્ષગાંઠ હોય કે જન્મદિવસ હોય, આપણે સૌ 5 વૃક્ષ વાવીને આપણે આપણી આ વર્ષગાંઠ અને બર્થડે જન્મદિવસ ઉજવણી કરીએ એવું આ 74મા વન મહોત્સવ નિમિત્તે સૂચન કરવામાં આવ્યું છે. આદિવાસી જિલ્લો છે, આદિવાસી ખેડૂતોને વન વિભાગે અત્યાર સુધી ઘણા બધા લાભ આપેલા છે એ આપણે આજે કાર્યક્રમમાં જોયું કે જે લાભાર્થીઓને ચેક વિતરણ પણ કરવામાં આવેલ છે અને હજુ પણ જે કંઈક બાકી હશે અને લાભથી વંચિત હશે એ અમે કાયદેસરની અધિકારીઓ સાથે ચર્ચા કરીને એમને લાભ મળે એવું અમે સૂચન કરીશું. 2-3 તાલુકા લાભથી વંચિત હશે એ અધિકારીગણ સાથે ચર્ચા કરી